વાત કરીએ પોલીસ અધિકારીની ચેમ્બરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદ ડીસીપી કચેરીમાં ભાજપ નેતાએ બર્થડે ઉજવ્યો. ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે કચેરીમાં કેક કાપી છે. ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત હતા. ડીસીપી સહિત પીઆઈ ઉજવણીમાં હાજર રહ્યા છે. પોલીસ અધિકારીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ડીસીપી સહિત પીઆઈ ઉજવણીમાં હાજર રહ્યા. આઈપીએસ કાનન દેસાઈએ ઈસીપી કચેરીમાં સ્વાગત કર્યું. જન્મદિવસની ઉજવણીનો આ વિડીયો વાયરલ થયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા જિજ્ઞેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે. જી જિજ્ઞેશ, ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત હતા અને તેમાં આ જે વિડીયો સામે આવ્યો છે જન્મદિવસની ઉજવણીનો, શું વિગતો? વાત કરવામાં આવી જોઈએ તો સામાન્ય રીતે પોલીસ સ્ટેશનની અંદર અથવા તો સરકારી કચેરીની અંદર કોઈપણ પ્રકારના આ પ્રકારના કૃત્યો કરવા પ્રતિબંધિત હોય છે. પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો અમદાવાદના ડીસીપી જોન ચારની અધ્યક્ષતા તાબામાં આવતા જે એફ ડિવિઝન એસીપીની કચેરી છે ત્યાંનો વિડીયો છે કે જ્યાં એસીપી કચેરીમાં જ જે ભાજપના નેતા છે હિમાંશુ ચૌહાણ તેમને કેક કાપી હતી અને તેમનો બર્થડે ઉજવ્યો હતો. સાથે જ તેમાં ભાજપ નેતા યોગેશ ગઢવી પણ હાજર હતા. બીજી તરફ ડીસીપી એ તમામ જે પીઆઈઓ અને અધિકારીઓ હતા તેઓને પણ આ બર્થડેમાં બોલાવી અને જે હેપી બર્થડે છે એનું જે ગીત પણ ગવડાવ્યું હતું, માટે તેની ટીકા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જો જાહેરમાં અથવા તો કોઈ પણ રીતે ગુનો થાય અને જો તેને લગતો જો વિડીયો પોસ્ટ થતો હોય ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરતી હોય છે અને તેને રોકતી હોય છે. પરંતુ જો પોલીસ અધિકારીઓ જ પોલીસની કચેરીની અંદર જ આ પ્રકારના બર્થડે સેલિબ્રેશન કરશે તો લોકો સુધી શું મેસેજ પહોંચશે, જેને લઈ સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસનું જે વર્તન છે તેને લઈ એને ટીકા થઈ રહી છે. સાથે જ લોકો એ પ્રકારના મીમ્સ પણ ફરતા કરી રહ્યા છે કે આવા જે પોલીસ અધિકારીઓ છે કે જે લોકો વિરુદ્ધ જે કાયદેસર પગલાં લેતા હોય છે, ગુના નોંધતા હોય છે, તેમના વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો ડીસીપી અને પીઆઈનો આ ઉજવણીનો વિડીયો સામે આવ્યો, તેઓ પણ આ ઉજવણીમાં હાજર રહ્યા. નેતાજીનો સપાટો જુઓ, ખાખીને તેમણે ખીલવી દીધી. પોલીસ અધિકારીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ત્યારે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું આ બાબત પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. સરકારી કચેરીમાં કોઈ પણ રીતે પરમિશન નહોતી હતી આ રીતે ઉજવણી કરવાની. બહાર ઉજવણી કરી શકાય છે, પરંતુ હવે આ તમામની વચ્ચે નેતાના બર્થડેની ઉજવણી એસીપી કચેરીમાં કેમ, તે સવાલ થઈ રહ્યો છે. અને આ ઉજવણી કરવામાં આવી તો હવે શું કાર્યવાહી કરવામાં આવશે? પોલીસ અધિકારીની ચેમ્બરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને જેનો આ વિડીયો સામે આવ્યો છે. ડીસીપી સહિત પીઆઈ પણ ઉજવણીમાં હાજર રહ્યા. નેતાજી પણ ત્યાં હાજર હતા. અમદાવાદના એસીપી કચેરીમાં ભાજપ નેતા પણ હાજર. હિમાંશુ ચૌહાણે કચેરીમાં કેક કાપી. આઈપીએસ કાનન દેસાઈએ એસીપી કચેરીમાં તેનું આયોજન કર્યું હતું. આ કેટલે અંશે યોગ્ય તે સવાલ. વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે કે જ્યાં ક્યાંક ખાખીમાં રીલ્સ બનાવવાની વાત હોય, ઉજવણી કરવાની વાત હોય, કે જે સીધી રીતે તેમનું જે પ્રોફેશન છે તેમાં તે અલાઉ કરવામાં નથી આવતું, તેમ છતાં હવે આ જન્મદિવસ આ રીતે મનાવવામાં આવ્યો છે ત્યારે તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તે સવાલ થાય. એસીપીની કચેરી શું ઉજવણી કરવા માટે છે તે પણ સવાલ. એસીપીની કચેરીમાં ઉજવણી કરવામાં આવી તો હવે શું કાર્યવાહી થશે? જે જે લોકો આ ઉજવણીમાં જોડાયા હતા શું એ તમામની બાબતનો ખ્યાલ નહોતો કે આ રીતે ઉજવણી શક્ય નથી? અમદાવાદ એસીપી કચેરીમાં ભાજપ નેતાએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. પોલીસ પણ જો અંદર અંદર પોતાના સ્ટાફનો જન્મદિવસ મનાવે તો વાત અલગ હતી. ભાજપ નેતા પહેલેથી બહારથી આવીને પોલીસ કચેરીમાં જન્મદિવસ મનાવે છે, આ કેટલે અંશે યોગ્ય? આઈપીએસ કાનન દેસાઈ કે જેમણે આ આખું આયોજન કર્યું હતું કે અહીંયા ભાજપ નેતાને બોલાવવામાં આવશે, તમામ લોકો હાજર રહેશે અને ત્યારબાદ કેક કાપવામાં આવી, એટલે પહેલેથી પણ એમને એ વાતની જાણ જ હતી કે તેઓ આ ઉજવણી કરી રહ્યા છે. એક તરફ પોલીસ કર્મચારીઓ કે જેઓ બહાર રોડ ઉપર ઉજવણી કરતા જે લોકો છે, યુવાઓ છે કે જે ગાડીઓ ઉપર કેક મૂકી મૂકીને તલવારથી કેક કાપે છે, જાહેરમાં ઉજવણીની મનાઈ છે તેમ તેના ઉપર પગલાં લેવાય છે, તો હવે આ જ વાત જ્યારે પોલીસ માટે પણ લાગુ પડે છે તો તેમના ઉપર શું કાર્યવાહી થશે, તે સવાલ. નેતાઓની બર્થડેમાં ખાખી ખડે પગે તહેનાત રહી, કોને સારું લગાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું? જો કરવું જ હતું તો બહાર પણ કરી શકતા હતા, અહીંયા જ કેમ? બહાર જ્યારે યુવાધન રસ્તા ઉપર કેક કાપે છે તો તેમના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, અને હવે જ્યારે કચેરીમાં કેક કાપવામાં આવી છે તે પણ તો અલાઉ નથી,
તો પછી અહીંયા શું કામગીરી થશે, કાર્યવાહી થશે? આઈપીએસ કારણ દેસાઈ તેમણે ખુદ આયોજન કર્યું, એસીપી ડીસીપી પીઆઈ તમામ લોકો આમાં હાજર હતા, આમાંથી એક પણ વ્યક્તિને એ રૂલની ખબર નહોતી કે પોલીસ કચેરીમાં આ કામગીરી ન કરાય. અમદાવાદ એસીપી કચેરીમાં ભાજપ નેતાએ પોતાનો બર્થડે ઉજવ્યો, ભાજપ નેતાને સારું લગાડવા માટે પોલીસે આ કામગીરી કરી કે શું? જો કરવી જ હતી, સારું લગાડવું જ હતું તો રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, પોલીસ સ્ટેશનની બહાર ટેબલ મૂકીને પણ તમે કરી શકો છો, 10 મિનિટ ફાળવી શકો છો, ભાજપ નેતાના ઘરે જઈને તમે કેક કાપી શકો છો. એસીપી કચેરીમાં આયોજન કરવાનો શું મતલબ? ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત હતા અને જન્મદિવસ હતો હિમાંશુનો અને તેમણે આ કેક કાપી પણ ખરી. ભાજપથી લઈને પોલીસ સુધીના કોઈને પણ એ રૂલની ખબર નહોતી કે કચેરીમાં કેક ન કપાય. પોલીસ અધિકારીઓ પણ ઉજવણીમાં જોડાયા, ડીસીપી સહિત પીઆઈ પણ આ ઉજવણીમાં હાજર રહ્યા અને નેતાજીનો સપાટો આપ જુઓ, તમામે તમામ પોલીસ કર્મચારીઓ પણ હસતા ચહેરે વિડીયો બનાવે છે. મોટી વાત તો એ છે કે કેક કટ કર્યા પછી એક સોંગ પણ ગાવામાં આવ્યું અને ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી. હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ કે જે રીતે બહાર યુવાઓ કેક કાપે છે, ઉજવણી જાહેરમાં કરે છે, પોલીસ તરત કાર્યવાહી કરે છે, હવે કચેરીમાં કેક ન કપાય એવી કદાચ આ તમામ લોકોને, હાજર લોકોને ખબર નહીં હોય, શું આપની પહેલી પ્રતિક્રિયા અને શું વિરોધ થશે આપના થકી? મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે આ અધિકારીઓ છે અને ભારતીય જનતા પાર્ટીના તાબા હેઠળના જે અધિકારીઓ છે એ લોકોએ પોલીસ સ્ટેશનને કમલમ બનાવી દીધું છે. હું આજે તમારા માધ્યમથી આપણા ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે ભાઈઓ, તમે ખેતરમાં કે રસ્તા ઉપર કે પોતાને ગલીના નાકે કે સોસાયટીના જાપે બર્થડે સેલિબ્રેટ શા માટે કરો છો? તમારે તો પોલીસ સ્ટેશનમાં જઈને કેક કાપવી જોઈએ. ખાલી તમારે કેસરી કેસ પહેરી લેવાનો છે. હવે આશા રાખીએ કે ભાજપની સરકાર હવે સેલિબ્રેશન વિથ સેલેબ્સ ઇન પોલીસ સ્ટેશનની યોજના બનાવે અને પોલીસનું મોરલ વધારે. પોલીસના મોરલના નામે છાસવારે સૌને ખખડાવતા, દબાવતા અને ક્યારેક તો ડરાવતા આ સેફ્રોન પોસ્ટ નેતાઓનો આત્માને હવે ઢંઢોળવાનો સમય પાકી ગયો છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ દુઃખદ ઘટના એટલા માટે છે કે આજે દેશની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે આપણા બહેનોના છડે આમ અછોડાઓ લૂંટાતા હોય, આપણા ભાઈઓ અને આપણા ગુજરાતની અંદર ઠેર ઠેર દારૂ મળતું હોય, ત્યારે પોલીસો હવે ભાજપના નેતાની સરભરાની અંદર પોલીસ સ્ટેશનમાં કેક કાપવા માટે હાજર હોય છે. આ તો મને લાગે છે કે ખૂબ જ દુઃખદ બાબત છે. બીજી વાત એ છે કે આઈપીએસ ઓફિસર કાનન દેસાઈના તાબા હેઠળના આ તમામ પીઆઈને પોલીસ સ્ટેશનમાં હાજર રાખીને જ્યારે બીજેપીના નેતા હિમાંશુ ચૌહાણ પોલીસ સ્ટેશનમાં કેક કાપે છે ને, બીજેપીના નેતા યોગેશ ગઢવી પણ હાજર રહે છે, મને લાગે છે કે અમદાવાદના આ આઈપીએસ અધિકારીઓએ પોલીસ સ્ટેશનને કમલમ બનાવી દીધું. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો માંગવી અમારી સાથે જોડાવા બદલ. તમારી સાથે ન્યૂઝરૂમથી આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાયા છે. મનીષ, સૌથી પહેલો સવાલ એ થાય, જે રીતે આ બર્થડેની ઉજવણી કરવામાં આવી, અન્ય કોઈ આ રીતે ઉજવણી કરે તો તાત્કાલિક પગલાં લેવાય છે, આમાં તાત્કાલિક પગલાં લેવાશે કે કેમ? કેમ કે જે રીતે આરોપ પ્રત્યારોપ થાય છે પરંતુ એ પછી બહુ શાંતિથી દબાઈ દેવામાં આવે છે અને બહારથી આવેલા ભાજપ નેતા અંદર ઉજવણી કરે, કેટલું શરમજનક? જુહી, આને બે રીતે જોવાની જરૂર છે. એક તો પોલીસ મેન્યુઅલના નામે આ વાતનો ઉલ્લેખ ક્યાંકથી એ લોકો શોધી લાવે કે આવી કોઈ ઉજવણીનો પ્રતિબંધ નથી. બીજી વસ્તુ એ પણ થઈ શકે કે કેવી રીતે એમના પર પોલિટિકલ પ્રેશરમાં અમદાવાદની પોલીસ કામ કરતી હશે, એ આ વાતની ચાડી ખાય છે કે કેવી રીતે ભાજપનો કોઈ નેતા હોય ને એની બર્થડેની ઉજવણી કરવાની હોય તો અમદાવાદના તમામ મોટા અધિકારીઓ કે જે ગુનેગારોને શોધવા માટે મેદાનમાં હોવા જોઈએ, તમામ લોકો ભેગા થઈને કેક કાપે છે, તાળીઓ પાડે છે. આ સૌથી મોટી વાત અહીંયા એટલા માટે છે કે આ કોઈ કમલમ નથી કે પાર્ટીનું કાર્યાલય નથી કે એમનું પોતાની ઓફિસ નથી, આ પ્રજાના પ્રશ્નો સાંભળવા
કરવા માટે, જ્યારે લોકો અહીંયા રોજે રોજ ક્રાઇમની ઘટનાઓ બને છે, અમદાવાદમાં ધોળા દિવસે કોઈના મર્ડર થાય છે, રોજ એક દિવસ એવો નથી જતો કે જ્યાં કોઈના ઘરેણા ન લૂંટાયા હોય, બેફામ થયેલા લુખાઓ અમદાવાદ શહેરને માનમાં લઈને ફરે છે, આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે શહેરના જે પોલીસ કર્મચારીઓ છે, જેમનો પ્રથમ કામ હોવું જોઈએ ગુનેગારોને ડામવાનું, નહીં કે નેતાઓની ખુશામતખોરીનું, પરંતુ જો ખાકીને આ પ્રકારનો કલર ચડી જાય તો સૌથી મોટા સવાલ અહીંયા એ ઉપજે છે કે આ લોકોનું કામ શું છે. સૌથી મોટી વાત એ કે ગુજરાતમાં જે ક્રાઇમનો રેશિયો દરબદર વધતો જાય છે, નાની નાની બાળકીઓના રેપ થાય છે, કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ જે કહેતા હતા એ વાત સાથે એટલા માટે સંમત થવું પડે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા હોય તો એની સામે તમે આવી રીતે મહેમાનગતિ કરો છો, ભેગા થઈને તાળીઓ પાડો છો, કેક કપાવો છો, આ બધી જ પરિસ્થિતિ વચ્ચે સામાન્ય માણસો તો તમને જોવે છે. સવાલ એને એ નથી કે કોઈ માણસ પોતાનો બર્થડેનો ઉજવણી કેમ ન કરે, કરવી જોઈએ, એનો અધિકાર છે, પરંતુ ક્યાં કરો છો એ પણ જોવાની જરૂર છે. તમે તમારા ફોટાઓમાં છવાઈ જવા માટે, તમારા પોતાના ફેન ફોલોઈંગમાં પોતાનો એક મોટો 30 માર્કા છો એવું પ્રકારને બતાવવાની કોશિશ કરવામાં, એક ગાયકને સાથે લઈને ભાજપનો એક નેતા જ્યાં પહોંચે છે અને એની ખુશામતખોરીમાં આખે આખા પોલીસના તમામ અધિકારીઓ સાથે હોય છે, આ તસવીર ગુજરાત પોલીસ માટે શરમજનક છે. જુહી, બિલકુલ બિલકુલ માનીશ, તમામ જાણકારી બદલ આભાર.